મતદાનમાં ભાગ લઈને સમૃદ્ધ લોકશાહી બનાવો. કરિશ્મા પંડ્યા યુરોપથી ખાસ મતદાન કરવા માટે કરિશ્મા પંડ્યા સ્વખર્ચે આવ્યા. પવિત્ર મતનું મહત્વ સમજાયું હતું. મતદાનમાં ભાગ લે છે એ જ સાચે લોકશાહીના ભાગીદાર બની શકે છે. આ વાત મૂળ કચ્છ ભુજના વતની બેંગ્લોર ખાતેથી આઈટીનું શિક્ષણ મેળવી યુરોપ કન્ટ્રીમાં જોબ કરતા કરિશ્માબેન પંડ્યાએ આ વાત કચ્છ આમતક દૈનિક અને ટીવી ન્યૂઝ સાથેની મુલાકાત દરમિયાન ઉચ્ચારી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે જણાવ્યું હતું કે ભારતની લોકશાહી સૌથી શ્રેષ્ઠ અને સમૃદ્ધ લોકશાહી છે. આ લોકશાહીને ચિરંજીવ રાખવા મતદાન કરવું અતિ આવશ્યક છે. મારા પરિવારમાંથી મળેલ સંસ્કારના ભાથા મુજબ મતદાન પવિત્ર છે. મતદાન કરવું અતિ આવશ્યક છે અને મતદાનથી જ સાચા નેતાનું ભાવિ અને ભારતની લોકશાહીનું સોનેરી સ્વપ્ન સિદ્ધ થતું હોય છે. મત પવિત્ર અને કિંમતી છે. આ વાતને વધુ વજનપૂર્વક કહેતા તેમણે જણાવ્યું હતું કે શિક્ષણથી જ મતની કિંમત અને દેશના ભવિષ્યની સાચી દિશાની સમજ મળતી હોય છે. આજે યુરોપ કન્ટ્રીમાં વ્યવસાય અર્થે સ્થાયી થઈ હોઉં આમ છતાં મતદાન કરવાનો ઉમળકો છે એ મને યુરોપ કન્ટ્રીથી મારા વતન ભુજ સુધી ખેંચી લાવ્યો છે. માત્ર ને માત્ર મતદાન કરવા માટે મેં 5 દિવસ ફાળવ્યા છે અને હું આગામી તારીખ 23મી તારીખના મારો કિંમતી અને પવિત્ર મત અવશ્ય શ્રેષ્ઠ લોકશાહીના યોગદાન માટે કરીશ. મતદાનની કિંમત સમજાવતા તેમણે જણાવ્યું હતું કે મતદાનનું જે વ્યાપારીકરણ છે એ દેશની સમૃદ્ધ લોકશાહી માટે કુઠારકર્ત સમાન છે. માટે મતદાનનું વ્યાપારીકરણ થાય તે જોવા તમામ ઉત્તરદાયિત્વ છે. લોકશાહીને સાચી દિશામાં લઈ જવી હશે તો મુક્ત મને ભયમુક્ત અને નિશ્ચિત બની મતદાન કરવું જોઈએ. આ માટે જ યુરોપથી ખાસ ભુજ ખાતે મારા વતનમાં મતદાન કરવા માટે સ્વખર્ચે આવી છું. મોરના ઈંડા ચિતરવા ના પડે તેમ જેની નસને નસમાં શિક્ષણ વહે છે તે રશ્મિભાઈ પંડ્યા વ્યવસાય શિક્ષક છે અને વર્ષોથી સુધી કચ્છ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ તરીકે રહી શિક્ષણને સાચી દિશામાં લઈ જવા ભગીરથ પુરુષાર્થ કર્યો છે. તેમના સંતાન કરિશ્મા પંડ્યાએ પણ આજ રસ્તે ચાલી શ્રેષ્ઠ લોકશાહીના નિર્માણમાં અનોખો ચીલો ચાતર્યો છે. નમસ્કાર મિત્રો, હું કરિશ્મા પંડ્યા, મૂળ ભુજવાસી અને અત્યારે યુરોપમાં આઈટી ઇન્ડસ્ટ્રીમાં એક મલ્ટીનેશનલ કંપનીમાં જોબ કરું છું. કાલે સાંજે જ હું બ્રસેલ્સથી ભુજ આવી છું અને લોકો મને પૂછે છે કે ના અત્યારે તો દિવાળી છે, ના નવરાત્રિ, તો શા માટે ઇન્ડિયા વિઝિટ? તો મિત્રો, મારું કહેવું છે અત્યારે તો લોકશાહીનો સૌથી મહત્વનો અને પવિત્ર તહેવાર છે અને એ છે ઇલેક્શન 2019. તો હું અહીંયા વિદેશથી ખાસ મારા જન્મસ્થળે મત આપવા આવી છું. લોકો હંમેશા કહે છે અને મેં જોયું છે કે રજાઓ આવે છે, ચલો 4 દિવસ કંઈક બહાર ફરી આવીએ, આ તો ખાલી મતદાનનો દિવસ છે. તો મારું કહેવું છે જો એક જવાબદાર નાગરિક તરીકે આપણે મત નથી કરતા તો આપણે ગવર્મેન્ટને ફરિયાદ કરવાનો પણ કોઈ જ હક નથી. મતદાન એ ફક્ત આપણી હક નથી, એ આપણી બહુ જ મહત્ત્વની અને પવિત્ર ફરજ છે. તો મારે અહીંયા તમને આ માધ્યમ દ્વારા દરેકને વિનંતી છે કે ચાલો આપણે બધા મતદાન કરીએ, આપણા માટે, આપણા ભારત માટે, એક વિકાસશીલ ભારત માટે, એક સમૃદ્ધ ભારત માટે, એક સુરક્ષિત ભારત માટે, એક સમર્થ ભારત માટે. અને તારીખ યાદ રાખજો ગુજરાતીઓ, 23 એપ્રિલ, એ દિવસ પહેલાં મતદાન અને પછી જલપાન. એમ જે મેં હમણાં જ કહ્યું કે લોકો મતદાનને એક ઓપ્શનલ વસ્તુ તરીકે ગણે છે, મારું કહેવું છે કે હું અને તમે, આપણે આ ગવર્મેન્ટ બનાવી છે. ગવર્મેન્ટને બનાવી એ આપણી ફરજ છે. આપણી ફક્ત એક જ વસ્તુ નથી કે સરકારને પ્રશ્ન પૂછ્યા કરો. અને એટલા માટે મતદાન એ ભાગીદારીનો વિષય છે. ભાગીદારી એ આપણે બધા સાથે મળીને એક દેશ બનાવીએ છીએ. જે આપણે ચૂઝ કરીએ છીએ એ જસ્ટ રિપ્રેઝેન્ટેટિવ છે. હું અને તમે થઈને રિપ્રેઝેન્ટેટિવ ચૂઝ કરશું. અને હંમેશા કહે છે કે જે લોકો ભાગ લે છે એ લોકો સરકાર બનાવે છે. તો જો આપણે ભાગ નથી લેતા તો આપણા સરકારમાં કોઈ જ મહત્ત્વનો ભાગ નથી.